परम श्रद्धेय श्री श्री नरेश चंद्र जी आनंद द्वारा व्यसन मुक्ति अभियान चाली रह्युं छे अने ए संदर्भमां मुनि भगवंते आ चित्र वीथिका प्रस्तुत करी छे। ए समये तेमणे मोहपत्ती धारण करी छे, कारण कि एमनुं मानवुं छे कि आपणे तो बोलवानुं बंध छे, जोई लेशे क्यां जवानो अंध छे। प्रत्येक चित्र पोतानी गाथा कहे छे अने ए समये सीधी अने सरळ समझ ए छे कि ए फोटोग्राफ इज बेटर देन 1000 वर्ड्स। एक चित्र जे छे ए अनेका अनेक शब्दों ने परास्त करतु होय छे अने आपणे चित्र ने जोई ने एना भाव ने समझवानी कोशिश करिए, कारण कि कला नाम प्रवरम चित्रम, धर्म कामार्थ मोक्षदम, मांगल्यम प्रथमम चैतत यत्र यत्र प्रतिष्ठितम। शराबनु दूषण गामडे गामडे एटलू बधुं फैलायुं छे कि कदाच आपणा देशना सौथी मोटा ग्रामोद्योग तरीके बहार आवी शके एवी विडंबना छे। आखे आखो देश ए बाटलीनी ज्वाळामां हुमातो होय त्यारे माता भारती आंसु सारती होय એવું ચિત્ર આપણી નજર સમક્ષ ઉપસે છે। ધુમાડાના ગોટે ગોટા એ આખરે તો માણસના મરણ ચિતામાંથી ઉઠતી ધૂમ્રશેર જેવા છે, અને જ્યાં માતા ભગવતી શ્રુતદેવીને બેસવાનું સ્થાન છે એ જો આપણે આ તમાકુના ધુમાડાથી ભરી દઈએ તો એના જેવું કોઈ દુર્ભાગ્ય નથી। તમાકુ અને ગુટકાના સેવનથી જડબાનું અને ગળાનું કેન્સર થઈ શકે છે અને એ જીવલેણ પણ નીવડી શકે છે। તેથી આપણે એવા વ્યસનના રાક્ષસથી બચવું જોઈએ। સિગરેટ હોય, ગુંગળી હોય કે શરાબની પ્યાલી હોય, આખરે તો નશો એ બરબાદીનો પંથ છે। શીશીને ચૂમનારાઓ શીશીમાં ખુદ સમાયા છે, ગળીભરની ગુલાબી લઈ જીવનભર ગુંગળાયા છે। વ્યસનોમાં દેખાતી જે ગુલાબી ક્ષણો હોય છે તે આખરે તો એક મૃગજળ હોય છે અને જાતને છેતરવાની પ્રક્રિયા હોય છે। જ્યારે જ્યારે માણસ એવા વ્યસનો અપનાવે છે ત્યારે એનો દેહ ખોવાઈ જઈ ખવાઈ જઈ ફક્ત હાડપિંજર બચે છે। માણસ હંમેશા એમ સમજતો હોય છે કે હું દારૂ પીઉં છું, પરંતુ હકીકતમાં તો દારૂ જ એને પીતો હોય છે, અને એટલે જ ઘણા મોટા ગજાનો માણસ પણ પ્યાલીના એક કે બે ઘૂંટની અંદર જ ડૂબી જાય છે। જુદા જુદા વ્યસનોની ચુંગાલમાં ફસાયેલો માણસ પોતાની જાતને અસહાય મહેસૂસ કરે છે, અને એ રીતે એ જાણે કે કોઈ દૈત્યના ડાર્ક રૂમમાં ફસાયો હોય એવો એનો હાલ હોય છે। સામાન્ય રીતે એમ કહેવાય છે કે વ્યસનો આપણને છોડતા નથી, પરંતુ સાચી વાત એ છે કે શરાબ હોય કે ધૂમ્રપાન, માણસ પોતે જ પોતાની રીતે એને અપનાવે છે અને એ રીતે એણે પોતે પોતાને ફાંસો દીધો છે, એટલે કે આપઘાત કર્યો છે, એમ કહેવામાં કશી અતિશયોક્તિ નથી। શરાબમાં ઉતરતાની સાથે જ માણસ પોતાની જાતને હાડપિંજરમાં તબદીલ કરતો હોય છે। કદાચ એથી જ ચિત્ર એવું બતાડે છે કે યમરાજને પણ દારૂની સુગંધ ગમતી નથી। વ્યસનોની જ્વાળાથી સળગતું ઘર જેમાં હાહાકાર અને રુદન સિવાય કશું નથી હોતું, જેમાં બેરોજગારી અને ભૂખમારો સિવાય કશું નથી હોતું, જેના ઝાડને પાંદડા ફૂટી નથી શકતા, તો સામે પક્ષે સુંદર કલ્લુલતું ઘર હોય, બાળકે સારી રીતે ઝૂમતું ઘર હોય, પિતા બાળકને રમાડી રહ્યા હોય, સરસ મજાની ગાય બાંધેલી હોય અને સારું ઘર હોય, મને લાગે છે કે આપણે સૌએ વ્યસનમુક્ત જીવનને અપનાવવું જોઈએ। ત્રણ ગાંઠ બતાડી છે અને ત્રણેય ગાંઠ સિગરેટની બંધાયેલી છે। એ ગારિયામાં ફસાયેલો માણસ હાહાકાર કરે છે, ચિત્કાર કરે છે,
બહાર આવવાના પ્રયત્નો કરે છે, પરંતુ હકીકતમાં તો એણે પોતે બાંધેલી ગાંઠો છે એ જ્યાં સુધી પોતે છોડશે નહીં ત્યાંથી ત્યાં સુધી એની અંદરથી બહાર આવી શકશે નહીં. એક હાથમાં સિગરેટ છે, એક હાથમાં બાટલી છે શરાબની, અને એને કારણે મગજ સુધી પહોંચી ગયેલો સાપ છે. આ શ્રાપ એની જિંદગીભર ડસતો હોય છે અને ક્ષણે ક્ષણે એનું લોહી ચૂસીને એને હાડ પિંજરમાં બદલતો હોય છે. શ્રદ્ધાંજલિ માટેનો ફોટો બતાડ્યો છે જેમાં હાડ પિંજર દેખાયું છે, અગરબત્તીને બદલે સિગરેટો બળતી બતાડી છે, અને સામે એક ઢળેલી બાટલી જે શરાબનું સૂચન કરે છે. પૈમાનો પણ અડધો ભરેલો છે, મતલબ કે અડધો પીવાઈ ચૂક્યો છે. સાચી વાત એ છે કે વ્યસની માણસનો પૈમાનો હંમેશા પૂરેપૂરો પીવાયેલો જ હોય છે. સિગરેટનો કસ એ હકીકતમાં મૃત્યુનો કસ હોય છે જેને માણસ સામેથી બોલાવતો હોય છે. માણસ દરરોજનું થોડું થોડું ગુટકાના રૂપમાં તમાકુ ખાઈ તમાકુના ખેતરના ખેતર ચટ કરતો હોય છે, તે વખતે ગાય, ભેંસ, ઘોડા, ગધેડા, ભૂંડ જેવા પ્રાણીઓ એમ કહેતા હોય છે કે અમે આ ખાતા નથી, હે પ્રભુ માનવને આનાથી બચાવો. એક ગ્લાસમાં શરાબ છે, આંગળીની વચ્ચે દબાયેલી સિગરેટ છે, અને એની સામે બેઠેલો માણસ એના ઘૂંટે ઘૂંટ અથવા એના કસે કસમાં પોતાની જાતને હાડ પિંજરમાં બદલતો રહ્યો છે. ધૂમ્રપાનનું એક એક ઘૂંટ જે કહે છે એ શરીરના જુદા જુદા ભાગો ઉપર અવળી અસર કરતું હોય છે. મનથી માંડીને મૂત્રપિંડ સુધીના પ્રત્યેક અવયવ એને લીધે મરણાસન્ન થાય છે અને માણસ મૃત્યુ પહેલાં જ મૃત્યુનું વરણ કરે છે. માવા, ગુટકા અને નશીલા તત્વોના દ્રવ્યોના સેવનથી મારા પતિ પરલોકમાં સીધાવી ગયા અને મારે લમણે વૈધવ્ય ઝીંકાયું. હું નથી ઈચ્છતી કે ભાભીએ વૈધવ્યનો શિકાર બને. ભાઈ, ખોડો પાથરીને તમને કહું છું કે છેવટે ભાભીની ખાતર અને બાબાની ખાતર પણ વ્યસનોને છોડો. પાપા, પ્લીઝ તમે સિગરેટને અડકશો નહીં. તમને ખબર નથી કે તમારું કરેલું ધૂમ્રપાન આખા કુટુંબને માટે હાહાકારનો પેગામ લઈ આવશે. શરાબના ગૂંટથી શરૂ થયેલી અગ્નિ માણસને હાડપિંજર બનાવે જ છે, પણ સાથોસાથ એના ઘરને અને સમગ્ર પરિવારને પણ બાળીને ભસ્મીભૂત કરે છે. જરદાવાળા પાન એ જાણે કે વિસ્ફારિત નેત્રે કોઈ રાક્ષસે ઉઘાડેલું મોઢું છે. માણસ પાન ખાવાને બદલે પાન દ્વારા સ્વયં ખવાઈ જતો હોય છે. ડ્રગ્સનો ડ્રેગન જ્યારે માણસને પોતાના ભરડામાં લે છે એ વખતે એને છૂટવાનો કોઈ આરો નથી હોતો. કભી ઇસ પર ભી તુને ગૌર કિયા, કૈસી નીતિ હૈ કૈસી રીતિ હૈ, તેરી આદત શરાબ પીને કી, વો તેરે બચ્ચોં કા ખૂન પીતી હૈ. ધર્મ અને વિજ્ઞાન બંને એક બાબત ઉપર સહમત છે કે સગર્ભાવસ્થામાં કરેલા વિચારો અને કરેલું આહાર એ બંને બાળકની તંદુરસ્તી અને માનસિક વિકાસમાં અગત્યનો ફાળો આપે છે. લાલપરીમાંથી નીકળેલું પ્રવાહી એ આખરે તો કોઈ સૌભાગ્યશાળી મહિલાની માંગનો સેંથો ભૂસતું હોય છે. પસંદગી માણસે કરવાની હોય છે, યા તો વ્યસનોથી સળગવું એ સ્વીકારે, અથવા તો શાંત ચિત્તે દીપકની જેમ પ્રગટવાનું સ્વીકારે. યુવા અવસ્થામાં ભરાતો સિગરેટનો કસ કે દારૂની ચુસ્કી એ ભાન ભૂલાવી દે છે કે આ વ્યસનો આપણને તો સળગાવશે જ, પરંતુ આપણી આવનારી પેઢી પણ એને લીધે સળગી જશે. ડ્રગ લેવાની તૈયારી કરી રહેલા એ યુવાનને ખ્યાલ નથી કે એ પોતાને માટે મૃત્યુને નિમંત્રી રહ્યો છે. વયોવૃદ્ધ વ્યક્તિના મોઢામાં ખૂંસાયેલી બીડી એમ કહેવા માંગે છે કે એ હવે શતાયું નહીં થઈ શકે. પોતાનું જીવન આસાનીથી દાવમાં લગાવી રહેલા આ યુવાનને કોણ સમજાવશે કે એ લઈ રહેલો કસ ડ્રગનો નથી, પોતાના મૃત્યુનો છે. પોતાના લોહીમાં ઝેર ભેળવતા આ વ્યક્તિને કોણ કહી શકે
કે ભાઈ આ રીતે મરવાનું છોડ અને જિંદગી સારી રીતે જીવતા શીખ. જ્યાં કેસરની પ્રાપ્તિ થતી હોય, જ્યાં સૂકા મેવાની પ્રાપ્તિ થતી હોય, એવા પ્રદેશના લોકો પણ તમાકુને રવાડે ચડી ભૂખો ગડગડાવી મોતને આમંત્રી રહ્યા છે. સિગરેટના ખોખાને જકડી બેઠેલો કરચલો એ વાત તરફ ઇશારો કરે છે કે જે જે લોકો સિગરેટને અપનાવશે તે લોકો કેન્સરમાં ફસાશે અને પોતાનું જીવન હોમી દેશે. વ્યસનીની યાત્રા આ પ્રમાણે છે: ધૂમ્રપાન, ધૂમ્રપાનથી ખાંસી, ખાંસીથી કફન, રમકડા અને દૂધની બાટલીને બદલે જ્યારે નાના બાળકને સિગરેટ ચૂસતા જોઈએ ત્યારે એમ થાય કે ખરેખર પૃથ્વીનો પ્રલય હવે નજીક છે. આ રહ્યા આપઘાત કરવાના વિભિન્ન દ્રવ્યો. શ્રમિક વર્ગની મહિલાઓ પણ જો ધૂમ્રપાનની લતે ચડશે તો આવનારી પેઢીનું શું થશે? ધૂમ્રપાન કરતા કરતા ધૂમ્રપાન તો નહીં જ ખૂટે, પરંતુ અસલી દાંત ચાલ્યા જશે અને નકલી ડાબલાઓ જ રહેશે. જે માતાઓ ડ્રગ્સનું સેવન કરે છે એમના બાળકો આવી વિકૃતિઓ સાથે જન્મ લેતા હોય છે. સમાજ વૃક્ષના મૂળમાં જ્યારે વ્યસનો સિંચવામાં આવે ત્યારે એની ઉપર ગીધ અને ઘુવડો મંડરાતા હોય છે અને એની પાસે ખોપરીઓ ખડકાતી હોય છે. માસૂમના મોંમાં સિગરેટ આપીને જોનારાઓ ભલે આનંદ લેતા હોય, પરંતુ આવનારી પેઢી કઈ દુર્દશાઓથી પીડિત હશે એની કલ્પના જ કરવી રહી. વ્યસની માણસ જ્યારે છાતી ફાટ ખાંસે છે ત્યારે એના ફેફસા, લીવર, આંતરડા બધું એ ખેંચાઈને જાણે બહાર આવતું હોય છે. જાજરમાન વ્યક્તિત્વ જ્યારે નશાની ભૂંગળીનો આશરે લેતું હોય ત્યારે દુર્દશાઓ આસપાસ છે એ વાત ઇનકારી શકાય નહીં. નશો આપના મરવાની રાહ નહીં જુએ, એ તો આપને જીવતા જ કબરમાં દફન કરશે. વ્યસનગ્રસ્તોના હૃદયમાંથી ભાવનાઓનો નહીં પરંતુ મૃત્યુનું વૃક્ષ ઉગશે અને એની ઉપર તમારી સ્મરણાંજલિઓ જ લખેલી હશે. મન પાંખો ઊંચે ગગનમાં લઈ જવા આતુર, અને તોય વ્યસનને કારણે હું જ્વાળામુખીની ગરતામાં. બધા જ વ્યસનોની માફક ધૂમ્રપાન પણ, એ વાત ઝબકારાપૂર્વક કહે છે કે તમે મને શું પીશો, આખરે તો હું જ તમને પીને હાડપિંજર બનાવી દઈશ. પાંજરે પૂરેલ ખગની આંખમાં પ્યાસ છે, પાંખમાં એની નથી તો આંખમાં આકાશ છે. સ્વસ્થ માણસ ધૂમ્રપાન કરતી વખતે અરીસામાં જુએ તો એને દેખાશે કે ત્યાં એનો ચહેરો નહીં, ફક્ત ખોપરી હોય છે. વ્યસનોની દોર માણસને પરાણે પરાણે મૃત્યુ તરફ દોરી જતી હોય છે, અને એવી વખતે છૂટવાનો એકમાત્ર સહારો વ્યસન મુક્તિ હોય છે. વ્યસની હંમેશા ઉદાસ રહે છે કારણ કે વ્યસનોનો રાક્ષસ એને શોક સિવાય કશું જ આપી શકતો નથી. વ્યસનોનો વંટોળ માણસને ઠેઠ મૃત્યુ લોક સુધી લઈ જઈ શકે છે. એક તરફ ઘર વખરી છે અને વ્યસન મુક્ત જીવન છે, બીજી તરફ જુદા જુદા વ્યસનો છે. ધ ચોઇસ ઇઝ યોર્સ, પસંદ આપની. વ્યસનો માણસને તામસિક બનાવે છે. આપણી આવનારી પેઢી એવા તામસી રાક્ષસથી દૂર રહે એ જરૂરી છે. જીવન સુંદરી બે સ્વરૂપો છે, એક છે અપ્સરાનું, એક છે ડાકણનું. ડાકણનું સ્વરૂપ એ તામસી અને વ્યસનગ્રસ્તોનું સ્વરૂપ છે, જ્યારે અપ્સરાનું સ્વરૂપ સૌંદર્યવતી સ્ત્રીનું સ્વરૂપ એ સહજ રીતે સાત્વિક જીવનનું પ્રતીક છે. એક પ્યાલી પીધી, બીજી પ્યાલી પીધી, ત્રીજી એ ગયા ગટરમય, પીઠાવાળા ભઈ, પીઠાવાળા ભઈ. રંગભૂમિનું આ ગીત સૂચવે છે કે જ્યારે શરાબી ચાલુ કરે છે ત્યારે પહેલી પ્યાલી પીતા એનામાં કલ્પનાશીલનો આવિર્ભાવ થાય છે, બીજી પ્યાલી એ કરકસતા કાગડા જેવી આવી જાય છે, ત્રીજી પ્યાલી એ ભલે પોતાને સિંહ જેવો
સમજતો હોય, પરંતુ ચોથી પ્યાલી પીતા જ એ ભૂંડ જેવો બની જાય છે. हर धड़कन हवन बने, हर श्वास स्तवन बने, भव सफल थई जाए, जो व्यसन मुक्त जीवन बने.